પહેલવાન હું તો હાથી દાણા પાકો છું, એવામાં એક ચકલી ચીંટું કરતી આવી ફર કરતી આવી છે, કાઠી ઘણી થઈ અને ચકલી તણાને પડી ગઈ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું અહીંયા ચણાભાઈ ની વાત આપણે જોઈ, બરોબર ને, કે ચણાભાઈ શું છે કે એક ચણો આવે છે, ખાડામાં પડે છે, પથ્થર વાગ્યો તેથી તે આંસુ સાવ ખૂટતા નથી અને એને ખાડામાં તળાવ મળ્યું. બરોબર. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થઈ ગયો, ફર ફર કરતી મૂછ ઉગી અને ચણા એ મારી ખેક. તળાવ તાળવી ચળવાઈ મૂછ પછી કઈ હું બળવાન, ફૂંક મારું તો વિમાન ઉડે, વાત ઉંદર જેવો છે, સી છચુંદર જેવો છે. પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ફરફર કરતી આવે છે, એવામાં ચકલી ફરફર કરતી આવે છે અને ચીણાને ચણાને ચરી જાય છે. ઓકે, આગળ. શેરી થી સ્થળ સુધી વાર્તા જોઈએ. એક હતું ખિસ્સુ, નાનકડું અને નમવું, પણ સાવ રખડું. એ નવા નવા બિસ્કુટ જુએ તો એમને થાય કે આવા બિસ્કુટ માં બેસવાની કેવી મજા આવે. એ દોડીને બિસ્કુટ પર જવા જાય છે અને બિસ્કુટ એને જોઈને મોઢું બગાડે છે અને કહે છે, ખસ અહીંથી ખસ. એવું શું કે છે, મને તમારી સાથે બહુ ગમે છે. બિસ્કુટ કહે, તું રખડું છે, ક્યાં ક્યાં રખડા કરે છે અને કેવું ગંદારું છે, તો તને જોઈને મને સુંદર આવે છે, તારી સાથે વાત પણ કોઈ કરે. રોજે રોજ બિસ્કુટ ખાઈને ગંદી અને ગંદારું કરે, તેથી એક દિવસ ખીસુ રડવું પડે છે. એની આંખમાંથી સફરજન જેવા આંસુ નીકળવા માંડ્યા, ટોપ 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 ટોપ. થોડી વાર માં તો આંસુ નું ખાબોચિયું ભરાઈ ગયું, ખીસુ ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચૂંટણી દૂધ જોવાઈ ગયો. એ તો કૂતરો ને ચોખ્ખું થઈ ગયું. હો ભાઈ, સરસ મજાનું ખીસું રડતું બંધ થઈ ગયું. એને આંખ પટપટાવી અને જોઈ તો એ રાજી રાજી થઈ ગયો, હસી થઈ ગયો, હસી પડ્યો. એ તો બોલી પડે, વાહ બહુ સરસ મજાનો થઈ ગયો, બહુ રૂપાળો થઈ ગયો. એ તો રોગ થી ચાલવા માંડ્યો. હો પછી જગમગ જગમગ સુરત દાદા આવ્યા. ખીસું સુરત દાદીની મૂછ જોઈને ડરી ગયો. હો ભાઈ, તો સુરત દાદા હસતા હસતા બોલ્યા, હા હા હા, એ બચુડા દીસ નહી, તું તો ભીંજાયેલો છો, આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદા એ હાથ લંબાવ્યો, ખીસું ટપુક લઈને ખોળામાં બેસી ગયો. સુરત દાદા એ પ્રેમથી ખિસ્સા પર હાથ ફેરવ્યો, ખીસું સુકાઈ ગયો. સાવ સુકાઈ ગયું. હા, સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખીસુ કહે ડોખ લાવીને, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું ગો ભાઈ. એમ કહી હસતા હસતા બોલ્યો સુરત દાદા, સુરત દાદા હવે હું કેવો સરસ ખાઈ લાગુ છું. સુરત દાદા કે, તું તો વાહલું વાહલું લાગે છો ભાઈ. સુરત દાદા હસતા હસતા પોતાનું કામ કરવા લાગ્યા. ખીસુ હરખાતું હરખાતું દરજી પાસે જાય છે. દરજીભાઈ, આ નીરજભાઈ ના બુસ્કોટ ઉપર મને લગાવી દો ને, મારે બુસ્કોટ ઉપર રહેવું છે. દરજી કાકા કેમ છો, મજામાં ને? મને નીરજભાઈ મને ગમે છે, મને એમના નવા નવા બુસ્કોટ ઉપર બેસાડી દો ને. દરજીએ ખિસ્સા સામે જોયું, અરે શું, નીરજભાઈ ના બુસ્કોટ ઉપર તું નવું અને સરસ મજાનું ખિસ્સા છો, તું તો સાવ કરચલી વાળો છો, તું ભાગ અહીંથી, તું તો સાવ કરચલી વાળો છો. ખીસું તો રડતું રડતું ચાલ્યું જાય છે. બિચારો રસ્તામાં એક ધોબી દુકાન આવે, ધોબી ભાઈ તો નિરાશ સૂતા હતા, રડવાનો અવાજ સાંભળ્યો, ઊંચા જઈ ગયા. ધોબી છે તો ખીસું ઉભો ઉભો રડે છે, એના આંસુ થી તો ધોબી ભાઈ દુકાન પલળી ગયું. ધોબી ભાઈ ખિસ્સા પર જાણો, એ બચુડા ભાગતી મારા કપડા તારા આંસુ થી પલળી ગયો, આટલો બધો રડે છો કેમ, તને કોઈ જાણું છે?
મને કોરેચું પડી છે દસ્તી કરતા તો મને નીરજ કાકભાઈ ખિસ્સા પર બેસવું છે. કવિભાઈ કહે એમ જ છે, અહીંયા 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 તારી ફરજ લઈ ચપટીમાં ચુકાવી દો. કવિભાઈ ઇસ્ત્રી ગરમ કરે ખિસ્સા માથે મૂકી, ઓ બાપા ખિસ્સું તો દાઈતું અને રાડે પડે, ઓ ધોબી કાકા ચૂપ 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 ખિસ્સાભાઈ ચૂપ. ધોબી ભાઈ તો જોર જોર ઇસ્ત્રી કરી, થોડી વાર માં તો ખિસ્સાની બધી ફરજ લઈ અને ખિસ્સો હસી પડે. થેન્ક યુ, તમારો આભાર, મારી કરજ બધી વહી જાય. પછી ધોબીભાઈ ની દુકાને થી ફરી વાર જાય છે દરજી ની દુકાને. દરજીભાઈ દરજીભાઈ તો હવે તો હું કેવો સરસ મજાનો થઈ ગયો, સરસ લાગુ છું ને હવે તો મને નીરજભાઈ ના શર્ટ ઉપર લગાવો. વાહ તું કેવો સરસ લાગે છે. તો ચાલ હવે હું તને નીરુજભાઈના પુસ્તકો ઉપર લગાવી દો. દરજીભાઈ સંતો બોલાવ્યો, ભર 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 અને લાગી ગયું ખિસ્સું. જોવો દરજીભાઈ નીરજભાઈ માં લાગી ગયો ને, કેવું સરસ મજા લાગી છે, ગ્રીન અને રેડ કલર નું કોમ્બિનેશન સરસ લાગે છે ને. ગ્રીન ઉપર રેડ કોમ્બિનેશન કોન્ટ્રાસ્ટ મેકિંગ હોય ને. હા પછી શું થાય છે ખબર છે, પછી તો ભાઈ નીરજભાઈ આવે છે અને નીરજભાઈ આવે છે અને નીરજભાઈ બુસ્કોટ જોવે છે અને નીરજભાઈ તો વાવ કેવું સરસ મજાનું ખિસ્સું લગાવ્યું છે તમે દરજીભાઈ, કેટલું સરસ મજાનું ખિસ્સું સારું છે. નીરજભાઈ તો ખુશ ખુશ થઈ ગયા, નીરજભાઈ તો એની ઉપર હાથ ફેરવા માંડ્યા. અને અવાજ આવે છે ને મારો મુસ્કાન? પછી છે ને નીરજભાઈ તો ખિસ્સા ઉપર હાથ ફેર્યો અને કે કેવું સરસ મજાનું છે. પછી તો જ્યાં જ્યાં નીરજભાઈ જાય ને ત્યાંના ખિસ્સું એની હારે જાય. નીરજભાઈ સ્કૂલે જાય તો સ્કૂલે જાય, નીરજભાઈ ફરવા જાય તો ફરવા જાય, હિંચકા ખાવા જાય તો હિંચકા ખાય અને બધે નીરજભાઈ હારે જાય. અને રાત્રે નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સો શું કરે? તો પછી રોવા મળ્યો તો એમાં ઈ પલળી ગયો ને ચણો, તો એકદમ જાડો થઈ ગયો, એકદમ મોટો થઈ ગયો. પછી ઈ પડી ગયો ને તો એનો આખો ખાડો ભરાઈ ગયો આસુ થી, તો એમાં ઈ પલળી ગયો તો એકદમ મોટો થઈ ગયો, એકદમ બહુ બધો મોટો થઈ ગયો, જાડો થઈ ગયો. પછી તેની મૂછ ઉગી, પછી એ ચાલતો જાય છે અને બોલે હું ફૂંક મારું ને તો વિમાન નીચે પડી જાય. પછી ચકલી આવી અને ચણા ને લઈ ચડી ગઈ અને પછી એક ખીસું હતું એ હાવ એકદમ રખડું હતું અને ગંદુ હતું, બહુ જ રખડું હતું એ ખીસું.
આખો દિવસ રખડતો જ રહી છે અને ખૂબ જ ડર્ટી હતી, એકદમ ગંદુ હતી. પછી તે બિસ્કુટભાઈ ને કહે, એ બિસ્કુટભાઈ, મને તમે તમારા બિસ્કુટમાં બેઠાડશો? તો પછી બિસ્કુટ બોલ્યો, ના રે ના, તું તો હાવ કેવું ગંદુ ખીસું છો, આખો દિવસ રખડું છો તું તો, હું તને નહીં બેસાડું મને મારા બિસ્કુટ ઉપર. પછી ખીસું બોલ્યો, તો મને લઈ લ્યો ને, મારે તમારા બિસ્કુટ ઉપર બેસવાનું બહુ ગમે, મને બહુ મજા આવી જાય. પછી તે રોવા મળ્યો. સફરજન જેટલા સફરજન જેવા આંસુ આવવા મળ્યા, તો કેટલો આખો ખાડો ભરાઈ ગયો. તો એ રોતો છો ને, તો એ આખો પલળી ગયો, તો એ સાફ થઈ ગયો. સાફ થઈ ગયો પછી એ જોયું ને, તો કીધું, વાહ ભાઈ વાહ, હું તો કેવો ફાઇન થઈ ગયો છું. પછી સુરેશ દાદા પાસે આવ્યા. સુરેશ દાદા બોલ્યા, એ બચુડા, હું છું તું મારાથી ડરમાં, હું તને સુખવી દઉં આ. તો પછી સુરેશ દાદા હાથ આગો કર બેઠી ગયો. પછી સુરેશ દાદા સુખવી દીધો, ડો ખલાવે ને કીધું, હા સુરેશ દાદા, હવે હું નહી રડું. એ પછી કીધું, પછી ખીસુએ પૂછ્યું, સુરેશ દાદા હું વહાલો વહાલો લાગુ છું ને? તો સુરેશ દાદા હસતા હસતા કીધું, હા હા તું સારો લાગો છો. પછી દરજી પાસે ગયો અને દરજીને કહે, ઓ દરજી કાકા, મને નીરજભાઈના બિસ્કુટમાં બેસાડી દો ને. હે? પછી દરજી કાકાએ કીધું કે તું તારામાં તો કરેક્ટલી, હું તો નવું ખીસું રાખું છું બિસ્કુટ ઉપર, તું તો બહુ કરેક્ટલી વાળો છો, તું ખીસું જા અહિયાંથી ભાગ અહિયાંથી. સર આ વિડિયો તમે ગ્રુપ માં નાખી દો ને. પછી રોવા માંડ્યો અને એ જ્યાં ધોબીવાળાની દુકાને ગયો. પછી ધોબીવાળા તે સૂતા હતા. પછી એ રોવાનો અવાજ સાંભળ્યો અને જાગી ગયો. હું થયું તમે જાણું છે? આખી દુકાન ભરાઈ ગઈ હતી. પછી શીખવે કીધું કે હું કરેક્ટલી વાળો છું ને, તો મને નીરજભાઈના બિસ્કુટમાં નથી બેઠાડતા દરજી કાકા. તો એ કીધું, બસ આટલી જ વાત છે? ચાલો તને ઇસ્ત્રી લગાડી દો, તો તારી કરકરથી દૂર થઈ જશે. પછી એ કીધું, અહીંયા ખીસ અહીંયા બેઠી જા. પછી આજે ધોબીવાળાએ ઇસ્ત્રી લીધી અને ગરમ ગરમ ખીસા ઉપર માંડી ખીસા ઉપર આમ ચલાવવા માંડ્યું. એ કીધું, આ બહુ ગરમ. પછી ધોબીવાળાએ કીધું કે ચૂપ, ઇસ્ત્રી કરું છું. પછી એની ઇસ્ત્રી કરતા હતા ને, તો પછી નીચે ઉતરી અને કર સ્ત્રી ભાગી ગઈ. તો પછી ખુશી કીધું, થેન્ક યુ. પછી દરજી કાકા પાસે ગયો. પછી એ કીધું, હવે તો મને નીરજભાઈના બિસ્કુટમાં લગાડી દો, હું કેટલો ફાઇન લાગુ છું, મારી કરકરતી ભાગી ગઈ છે, બધું સાફ થઈ ગયો છે. પછી દરજી કાકાએ કીધું, વાહ તું તો બહુ મસ્ત લાગો છું, હું તને બિસ્કુટ ઉપર બેઠાડી દઉં, ચાલ અહીંયા. તો પછી બિસ્કુટ ઉપર બેઠી ગયો અને દરજીભાઈ એને લગાડી દીધું બિસ્કુટ ઉપર ખીરાને. પછી
પછી શર્ટ બુશકોટ બની ગયો હે, પછી કેટલું મસ્ત લાગતું છું ખીસું એ બુશકોટ ઉપર, બહુ જ મસ્ત લાગતું છું. પછી નીરજભાઈ આવ્યા અને ટી શર્ટ ને જોઈએ, કીધું વાહ દરજી કાકા કેટલું મસ્ત ટી શર્ટ છે, વાહ કેટલું મસ્ત ખીસું લગાડ્યું છે. પછી એ હાથ ફેરવ્યો ખીસું ઉપર, પછી એ કીધું બહુ ફાઇન છે, વાહ કેટલું મસ્ત છે. પછી એને લઈ ગયા અને નીરજભાઈ રમતા, તો એ રમતો નીરજભાઈ સૂતા, તો એ પણ સાથે સુઈ જતો. બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ મુસ્કાન, ફાઇન. સમજાણ બધાને? ઓકે ઓકે. યસ સર, યસ સર, સર હું એક્સપ્લેન કરું પહેરીન. આ વિડિયો તમે ગ્રુપ મોકલી દો. ઓકે, હા મેંગિંગ ચાલ કરી દે એક વાર ફટાફટ, પછી લખાવવાનું શરૂ કરો. સર હું કરું. ઓકે સર. મેંગિંગ એક ફેરી એક ચણો જાતો હતો ને, તો ખાડામાં પડી ગયો ને ખાડામાં પથ્થર હતો ને એને વાગી ગયો, એટલે રડવા માંડ્યો. પછી રોતો રોતો આખો જે ખાડો હતો ને ભરાઈ ગયો અને ચણો ફૂલાઈ ગયો. પછી એના એને માથે ફરતી મૂછ ઉગી ને ઈ કહે કે હું પહેલવાન. પછી કહે કે હું પહેલવાન, હું ફૂંક મારું ને તો વિમાન બી પડી જાય. ને હું ફૂંક મારું ને તો જે વિમાન હોય ને એ પડી જાય. ને સિંહ છછુંદર જેવો વાઘ ઉંદર જેવો લાગે છે ને સિંહ છછુંદર જેવો લાગે છે. ને હું તો પહેલવાન પાક્કો છું ને હાથી ડાનો કાકો છું. પછી એવામાં એક ચકલી આવી ને ચણા ને ચડી ગઈ. બહુ ગોબરું અને ઈ રખડિયાત કરે આખો દિવસ, અને એને નીરજભાઈ ના બુસ્કોટ બહુ ગમતા. એક ફેરી ઈ બધા બુસ્કોટ પાસે ગયો, પછી કે મને તમારી ઉપર બેઠાડી દો ને, તો બુસ્કોટ કહે કે ના ના તું તો કેવો ગંધારો છો ને, તું નાતો બી નથી, તું હટ અહીંયાથી ભાગ અહીંયાથી. પછી ખીસું રડતું રડતું ભાગી જાય છે. સર તમારી વિડિયો પોઝ થઈ ગયો. ના ના પોઝ નથી. ઈ વાત કરે છે. વાત કરે છે. પછી ખીસું રડતું રડતું ગયું, વયું ગયું ન્યાથી, ને એટલું રડ્યું કે ન્યા બી ખાબોચિયું બી ન્યા બી ખાબોચિયું ભરાઈ ગયું. પછી ખાબોચિયામાં પડી ગયું ને તો એ એકદમ ચોખ્ખો થઈ ગયો, નવા થઈ ચોખ્ખો થઈ ગયો. પછી જાતો હતો ને તો સુરત દાદા ના પાસે, સુરત દાદા કહે કે એ બચુડા અહીંયા હું, તું ડરીશ નહીં, હું તને સુખવી નાખું. તો પછી ઈ સુરત દાદા પાસે જાય છે અને સુરત દાદાના ખોળામાં બેસી જાય છે ને સુરત દાદા એને સુખવી દે છે. ને સુરત દાદા કહે છે કે હવે તું રોઈશ નહીં ને, તો ખીસું કહે કે ના ના હવે હું નહીં રોઉં. પછી એકદમ સુકાઈ જાય છે. પછી ઈ સુરત દાદા કહે છે કે હવે હવે નહીં રોજ, હવે રોતો નહીં. તો ખીસું કહે કે નહીં હવે હું નહીં રોઉં. પછી ઈ દરજી પાસે જાય છે. પછી દરજી પાસે જાય છે અને દરજી ભાઈ ને કહે છે
મને આ તમારા નીરજભાઈ ના બુસ્કોટ ઉપર મને બેસાડી દો ને. તો દરજી દરજી કહે કે ના ના તું તો કેટલો કરચલી વાળો છો, જા અહીંયાથી વયો જા, મને મારે તારું કઈ કામ નથી. તો ખિસ્સુ પાછું રડવા માંડે છે. ખિસ્સુ પાછું રડતું રડતું ત્યાંથી ચાલ્યો જાય વયો જાય છે ને ધોબીભાઈ ના પાસે આવે છે. તો ધોબીભાઈ ને ધોબી ધોબી ધોબીભાઈ સૂતા હોય છે ને એને રડવાનો અવાજ આવે એટલે એ લોકો જાગી જાય છે અને ખિસ્સા ને કહે છે કે શું થયું. તો ખિસ્સુ કહે કે હું કલચી વાલો છું, મને મને નીરજભાઈ ના બુસ્કોટ ઉપર બેઠું છે ને હું આખો કલચરી વાલો છું. તો ધોબીભાઈ કહે કે રોમાં હું તને ઇસ્ત્રી કરી દઈશ. તો ધોબીભાઈ એના એના ઉપર ઇસ્ત્રી રાખી તો એ ચિલ્લાવા માંડ્યો કે આ બહુ ગરમ છે, બહુ ગરમ છે, મને ચોટી ગયું. તો ધોબીભાઈ કહે કે ચૂપ, છાનો માનો બેઠ, હમણાં તું સારો થઈ જાય. પછી પછી ધોબીભાઈ ઇસ્ત્રી કરી દીધી ને પછી ખીચું સાવ નવું લાગતું હતું. પછી ખીચું એ ધોબીભાઈ ને થેન્ક યુ કીધું. પછી દરજીભાઈ પાસે જાય છે ને કહે છે કે દરજીભાઈ દરજીભાઈ જો હું એકદમ નવો થઈ ગયો છું, હવે મને નીરજભાઈ ના બુસ્કોટ ઉપર બેઠાડશો. તો દરજીભાઈ કહે કે અરે વાહ, તું તો બહુ જ મસ્ત લાગો છો, ચાલ હવે હું તને નીરજભાઈ ના બુસ્કોટ ઉપર બેઠાડી દઈશ. તો પછી એને નીરજભાઈ ના બુસ્કોટ ઉપર બેસાડી દીધો ને પછી પછી નીરજભાઈ આવે છે અને જોઈ છે કે એમને એ બુસ્કોટ બહુ સારું લાગતું હતું. તો એ લોકોએ બુસ્કોટ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે આ કેટલું સરસ ખીચું છે અને બુસ્કોટ કેટલો સરસ છે. પછી નીરજભાઈ જ્યારે બી રમે ને ત્યારે ખિસ્સુ હારે હારે રમે, જ્યારે સુઈ જાય ત્યારે ખિસ્સુ બી હારે સુઈ જાય. ચલો હવે આપણે એકવાર લેસન એકવાર એક્સપ્લેન કરી લ્યો પછી આપણે છે ને નવું જોઈએ બરોબર. સર અત્યારે લખવાનું છે? ના ના અત્યારે લખવાનું નથી, કારણ કે લખવા બેઠશું તો આપણને ટાઈમ મળશે નહીં. ચલો હું કહું ઈમાન ફાતિમા, ચલો રીડ કરો ઈમાન ફાતિમા. ઈમાન ફાતિમા કિસ્સામાં પહેલવાન. હા ચાલો ગાઈએ ગીતડું. એક જણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાર, ખાડામાં મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી પૂંછ ઉગી એક અને ચણાએ મારી ટેક, તાવ ચડાવે મૂછ ચણો પછી કહે હું બળવાન. ભૂખ મારે તો પડે વિમાન, વાઘતો ઉંદર જેવો છે, સિંહ છજુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. આવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી, જી રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચડી ગઈ. રમેશ પારેખ. ઓકે રમેશ પારેખ. ઓકે વાંચો. જોડીમાં
કામ કરો, ચિત્ર જોવો, પ્રશ્નનો જવાબ આપો. આ ચિત્ર કયા કાર્યક્રમ કે કયા પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડે? આ ચિત્ર લગ્ન પ્રસંગ નું છે. લગ્ન પ્રસંગ નું છે. અચ્છા, કેવી રીતના ખબર પડે કે આ ચિત્ર લગ્ન પ્રસંગ નું છે બેટા? ઉપર ડેકોરેટ કરેલું છે, પછી મીઠાઈ ખવાય છે, બધા નવા કપડા પહેરીને આવ્યા છે. સરસ. એટલે બધી ડિશિસ સજાવેલી છે, બધા સ્વીટ્સ ખાય છે ને બધા ગિફ્ટ્સ દે છે ને. આ ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં કુલ બે બાળકો છે. એક જ છે, બે નથી. ચિત્રમાં એક બાળક છે, એક બ્લુ કલર ના ફ્રોક પહેર્યું છે ને તે તેના મમ્મીના હાથ પકડેલો છે. બહુ સરસ, વેરી ગુડ. એક જ બાળકી છે જો અહીંયા, આ બ્લુ કલર નું ફ્રોક પહેર્યું છે. હા, સ્ટાર્ટ. ગીતડું ગાશો ને એક ચણો ખાડામાં પડ્યો. નંબર 3, શોરી થી શટ સુધી. એક હતું ખીસું, નાનકડું ને નમળું, પણ સાવ રખડું. એ નવા નવા બુશ્કટ જોવે તો એને થાય આવા બુશ્કટ પર બેસવાનું કેવી મજા પડે. આ દોડીને બુશ્કટ પાસે જાય, બુશ્કટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખાસ આ ખસ, આગો ખસ, ભા ગઈ હતી. ખસ ખસ કહે, આમ શું કહો છો? બુશ્કટ ભાઈ, મને તમારા સાથે બહુ ગમે. બુશ્કટ ભાઈ કહે, તું રખડું છો, જ્યાં ત્યાં રખડ્યા કરો છો, એટલે કેવું ગંદો ને ગંધારો છો. તેને જોઈ સુગ ચડે છે, તારી સાથે વાત કોણ કરે? રોજ રોજ બુશ્કટ એને ગંદુ અને ગંદુ ગંદુ અને ગંધારું કહે. તેથી એક દિવસ ખીસુ રડી પડ્યો અને આખા આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ ટપ ટપ. થોડી વારમાં આંસુને ખાબોચિયું ભરાઈ ગયું. ખીસુ ખાબોચિયામાં પલળી ગયું અને પણ ચોટેલું ધૂળ ધોવાઈ ગઈ. આ ઉછાળું ઉછાળો ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખીસુ રડતું બંધ થયું. એણે આંખ પટપટાવી. સો નેક્સ્ટ પેજ. હા બેટા. એણે આંખ પટપટવાની જોયું, એનાથી હસી પડ્યા. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળો થઈ ગયો. આ તો રૂફથી ચાલવા લાગ્યો. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ખીસુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછું જોઈને બી ગયું. સૂરજ દાદા હસતા હસતા બોલ્યા, એ બચડા, બીચમાં તું તો બીજેલો છો, આવ મારા પાસે આવ, તને સુકવી દઉં. એમ કહી સુરજ દાદા હાથ લંબાવ્યા. ખીસુ ટપ ટપુક દઈને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું. સુરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. સુરજ દાદા બોલ્યા, કેમ બચકણો, હવે તું રડીશ નહીં ને? ખીસુ ડોક હલાવી બોલ્યો, ના રે ના સુરજ દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યો સુરજ દાદા, હવે હું ફાઇન લાગું છું ને? સુરજ દાદા કહે, હવે તો તું વહેલો લાગો છો બચકણા. સુરજ દાદા કહે, હવે તું પછી સુરજ દાદા હસતા હસતા એમના કામ કરવા ચાલતા થયા. ખીસુ હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુશ્કટ સીવે નેહા બેનના ફ્રોક ફ્રોક સીવે, મેક્સી વન પીસ
સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈ ને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બુશ્કટ, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુશ્કટ પર બેસી દો. દરજીભાઈ ખિસ્સું સામે જોયું, બોલ્યા, અરે અરે એ શું છે? નીરજભાઈ ના બુશ્કટ પર તો હું નવું ને સરસ ખીચું ચટાડવાનો છું, તું કરચલી વાળો છો, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હંકી કાઢ્યો. ખિસ્સુ રડી પડ્યો, રડતા રડતા ચાલ્યો. રસ્તામાં ધોબી દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાહતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જોવે તો ખિસ્સુ ઉભો ઉભો રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈ ની કપડા ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાના ઉપર ખીચાઈ ગયા. બોલ્યા, બચુડિયા ભાગ અહીંથી, મારા કપડા બિગાડી નાખ્યા. આટલું બધું રડે છો કેમ? તને કોણ વાંચ્યું છે? રડતા રડતા બોલ્યા, મને મને કરચલી પડી છે, ને એટલે દરજી કાકા નીરજભાઈ ના બુશ્કટ પર ચોટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, આમ વાત છે, અહી આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈ ને ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સુ આવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે ચૂપ. ધોબીભાઈ ઇસ્ત્રી ફેરવવા માંડ્યા. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલી ગુમ. ખિસ્સુ હસી પડ્યો કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કર્યું, હું તો એકદમ ફટાક ને ફંકડું થઈ ગયું. ધોબીભાઈ ના અવાજ આવજે, ધોબીભાઈ ને આવજે કહી ખિસ્સુ દરજીભાઈ ની દુકાને ગયો. દરજીભાઈ ને કહે, જો હવે તો હું એકદમ નવો નવો નક્કર થઈ ગયો છું, મને નીરજભાઈ ના બુશ્કટ પર ચટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું સરસ સરસ લાગો છો, ચાલ બેસી બેસી જા. નીરજભાઈ બુશ્કટ પર ખિસ્સુ તો હસવા લાગ્યો, ફેર ફુદુરા ફરતો ફરતો બેસી ગયો. તેને નીરજભાઈ ના બુશ્કટ પર બેસીને મજા પડી ગઈ. દરજીભાઈ સાચું ચલાવો ભર ભર ને ખિસ્સુ નીરજભાઈ ના બુશ્કટ પર ચોટી ગયું. સાંજે નીરજભાઈ બુશ્કટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુશ્કટ જોઈ રાજી થઈ ગયા. બચુકડો ખિસ્સો પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યો. નીરજભાઈ નવો નવો બુશ્કટ પહેરી બાર મંદિર જાય તો તેના સાથે બચુકડો ખિસ્સો નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુ રમવા જાય, નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સુ સુઈ જાય. રમેશ પારખ, રિટર્ન બાય રમેશ પારખ. બહુ સરસ ઈમાન, ફાતિમા, મહેરીન, મુસ્કાન, બધાએ બહુ સરસ મજાનો લેસન, મજાનો લેસન તમે એક્સપ્લેન કર્યું. મજા આવી ને લેસન માં? કેવું સરસ મજાનું લેસન છે, નહીં? યસ સર. હા સર, બહુ મજા આવી છે. હજી તો બહુ ફાઇન ફાઇન લેસન છે. વાતચીત કરીએ. ઓકે, ચલો, મુસ્કાન અને મહેરીન બંને વાતો કરશે. ઓકે સર, મુસ્કાન કહેશે, હું ક્વેશ્ચન પૂછું અને આન્સર આપશે મહેરીન. મહેરીન આન્સર આપશે તો ક્વેશ્ચન પૂછ મુસ્કાન. ઓકે સર, વાતચીત. વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ દોરો
ક્યારે સારું લાગ્યું વાર્તામાં તે જગ્યાએ દોરો. મહેરીન આન્સર વાર્તામાં મને વાર્તામાં ત્યારે દુઃખ લાગ્યું ત્યારે કોટે ખીચ્યા કહ્યું નહીં તો બંધારું છો નાયા છે ભાગ્યા ને વાર્તામાં જગ્યાએ દોર સર વાર્તામાં જગ્યાએ દોર એટલે દોરો નહીં અત્યારે આન્સર આપવાનો છે ટૂંકમાં એ તો તમારે ત્યારે સારું લાગ્યું ત્યારે દરજીભાઈ આટલું છે ને દુઃખ લાગે ને ત્યારે ઉપર ઊંધો ડી કરવાનો.